हूँ डॉक्टर पूनम वैष्णव, कंसल्टेंट ऑप्थेल्मोलॉजिस्ट एट सरथाना सूरत. पूनम आई हॉस्पिटल रॉयल आर्केड में सरथाना जकात नाका पर, त्या हूँ प्राइवेट प्रैक्टिस करूँ छूँ एज एन एंटीरियर सेगमेंट सर्जन एंड आई स्पेशलिस्ट. आज आप जे बाबत में बात करवा मांगे छे ए लगभग बधाना मां ए सवाल आवतो होय छे કે આજની ટેકનોલોજી એડવાન્સ્ડ જે કમ્પ્યુટર છે, મોબાઈલ્સ છે, સ્માર્ટફોન્સ છે, એના લીધે આપણી આંખને શું તકલીફ થાય છે, એ આપણી માટે બેનિફિશિયલ છે કે પછી નુકસાનકારક છે, કેટલું યુઝ કરવું જોઈએ, કેટલું યુઝ ના કરવું જોઈએ, અને જો પ્રોબ્લેમ્સ થાય છે તો એના સોલ્યુશન શું છે, તો એના લીધે આંખને માટે જે બી તકલીફ થાય છે એને બાબતમાં આપણે ચર્ચા કરશું. સ્માર્ટફોન્સ, મોબાઈલ્સ, કમ્પ્યુટર, ટેબ્લેટ્સ એવી બધી વસ્તુ છે કે જેનો લિમિટમાં યુઝ થાય તો એ બેનિફિશિયલ છે, પણ જ્યારે કોઈ પણ વસ્તુનું ઓવર યુઝ થઈ જાય છે કે પછી કઈ રીતે યુઝ કરવો એ જો ખ્યાલ નથી હોતો તો એ આપણને નુકસાન કરે છે. આંખ, આંખ એવી વસ્તુ છે જે બહુ જ ડેલિકેટ પાર્ટ છે આપણા બોડીનો, કે જેની કાળજી ન રાખીએ તો તકલીફ પડી શકે છે. કન્ટિન્યુઅસ મોબાઈલ ફોન યુઝ કરવાથી આંખને ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે, જેમ કે ઓછું દેખાવું, આઈ સ્ટ્રેન થવું, કે આંખ ભારી ભારી લાગવી, આંખ સુકાઈ જાય એવી લાગવી, કે પછી આંખમાંથી પાણી વધારે પડવું. આ બંને વસ્તુ શક્ય છે મોબાઈલ ફોન્સના યુઝથી. ગળામાં, નાક, નેકમાં, માથામાં પ્રોબ્લેમ થવા, માથું દુખવું, ઊંઘ ના આવવી, કહીએ તો બધું આ આંખના લીધે જ થાય છે. હા, ખાલી આંખના લીધે નથી થતું, બટ આંખના પ્રોબ્લેમ્સના લીધે આ એમાં એક યોગદાન આપે છે. સતત મોબાઈલ યુઝ કરવાથી આંખના જે પલકારાઓની મૂવમેન્ટ્સ છે, જે આપણે બ્લિંકિંગ મૂવમેન્ટ્સ કહીએ છીએ, એ ઓછી થઈ જાય છે. નોર્મલી રેગ્યુલરલી આપણે લગભગ એક મિનિટમાં 15-16 વાર બ્લિંક મૂવમેન્ટ્સ કરતા હોઈએ છીએ, પણ મોબાઈલનો કોન્સ્ટન્ટ યુઝ કરવાથી કે સ્ક્રીન તરફ એક ધારું જોયા કરવાથી એ બ્લિંકિંગ મૂવમેન્ટ્સ ઓછી થઈ જાય છે. તો એ ઓછું થવાના લીધે પ્રોબ્લેમ કેમ થાય છે, કે બ્લિંકિંગ મૂવમેન્ટ્સ નોર્મલ હોય તો આપણી આંખનું જે પ્રોટેક્ટિવ લેયર છે, એટલે કે આપણી આંખના આંસુના પાણી છે, એ જળવાઈ રહે છે, એ એનું કામ કરી શકે છે, એ આંખ ઉપર ફેલાઈને રહે છે. પણ બ્લિંક ઓછું થવાથી એ બધી પ્રોસિજર ઓછી થઈ જાય છે અને આંખનું પ્રોટેક્શન, સેફટી ઓછી થઈ જાય છે. એટલે આંખને આગળનો લેયર, જેને આપણને કોર્નિયા કહીએ છીએ કે આગળનો પડદો કહીએ છીએ, એ સુકાઈ જાય છે અને આંખ ખેંચાવા લાગે છે, આંખ કોરી કોરી લાગે છે, જેને ડ્રાય આઈ ડિસઓર્ડર કહીએ છીએ. ડ્રાય આઈ ડિસઓર્ડર્સ પહેલાં પણ હતા, પણ હવે સ્માર્ટફોન કમ્પ્યુટરના લીધે એ વધવા માંડ્યા છે. પહેલાં એક એ જનરેશન હતી જેમાં થતા, હવે તમે નાના બાળકોને જોવો, 3-4 વર્ષના બાળકોમાં પણ ડ્રાય આઈ ડિસઓર્ડર્સની માત્રા વધી રહી છે. કારણ શું છે? સ્માર્ટફોન્સ, કમ્પ્યુટર્સ, ટેબ્લેટ્સ, એ બધું ન થવું જોઈએ. એની માટે આપણે સ્માર્ટફોન્સ યુઝ કરવામાં કે પછી કેવી રીતે યુઝ કરવામાં એમાં ધ્યાન રાખવી જોઈએ. નાના છોકરાઓમાં હજી એક વસ્તુ સ્માર્ટફોન્સના લીધે વધારે જોવા મળી રહી છે, કે જે સ્ક્વિન્ટ કહીએ છીએ, ટ્રોપિયા કે ફોરિયા, આંખ ત્રાસી થાવી, બાડી થાવી સાદી ભાષામાં. કન્ટિન્યુઅસ ફોન યુઝ જોવાથી નિયર વિઝનના મસલ્સ, એટલે કે એ બધી સ્નાયુઓ એક કન્ટિન્યુઅસ મોડ પર એક્ટિવ રહે છે અને બેલેન્સ નથી રહેતો. નાના છોકરાઓમાં બાયનોક્યુલર મૂવમેન્ટ્સ, એટલે બધી બે આંખની જે સ્નાયુઓ કામ કરે છે એ 7 વર્ષ સુધી ડેવલપ થતી હોય છે. 7 વર્ષ સુધીની ઉંમરમાં જો એ ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ્સ આવે છે તો આંખ બાડી થઈ શકે છે, કે પછી સ્ક્વિન્ટ ડિસઓર્ડર્સ થઈ શકે છે. એટલે એ પણ આપણે ફોનને ઓછું કરવાથી આપણે ઓછું કરી શકીએ છીએ. આ બધા પ્રોબ્લેમ્સ, મોબાઈલ્સ વધી ગયા, સ્માર્ટફોન યુઝ વધી ગયા, એમાંથી આ પર્સન્ટેજ પોપ્યુલેશનમાં વધારે જોવા મળે છે. તો સ્માર્ટફોન્સ ઓછા યુઝ કરવા, બને એટલું છોકરાઓને, નાના બાળકોને એનાથી દૂર રાખવા, કાં પછી ટાઈમ લિમિટ રાખવો,
કે આટલી વાર જ યુઝ કરવાનું, કેવી રીતે યુઝ કરવાનું. જો મોટા એડલ્ટ્સ પણ યુઝ કરે છે તો તમારે એ વસ્તુની ધ્યાન રાખવાની કે તમે થોડી કેર કરી શકો. મોબાઈલની લાઇટ ઓછી રાખવી, એન્ટી ગ્લેર મોડ પર રાખવું, બ્લિંકિંગ મૂવમેન્ટ્સનું તમારું ખ્યાલ રાખવાનું અને બને એટલું ઓછું યુઝ કરવાનું. કન્ટિન્યુઅસ સ્ક્રીન પર ગેમ્સ રમવા, વિડીયો જોવા, મૂવીઝ જોવા, એ બધું જોવા કરતાં 15-20 મિનિટ સુધી એકવાર સ્ક્રીન જોયું હોય તો વચ્ચે 10-15 મિનિટ્સનો બ્રેક લેવો. એનાથી બધા આઈ મસલ્સ, નેક મસલ્સ અને ફેસ મસલ્સ રિલેક્સ થઈ જાય છે અને પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. બીજા ઘણા સવાલો એવા આવતા હોય છે બાળકોના મા બાપના કે મોબાઈલ સતત જોયા કરે છે તો એના લીધે એને નંબર આવ્યા છે કે એના લીધે એના નંબર વધે છે, ફોન્સ જોવાનું હું મૂકતા નથી. હા, ફોન્સ જોયા કરે તો આંખને પ્રોબ્લેમ થાય છે, અસ્થેનોપિયા થાય છે કે આંખ એક ધારું જોઈ નથી શકતી, માથું દુખે છે. નંબર્સ મોબાઈલના લીધે આવે છે એવું ના કહી શકીએ, પણ જો નંબર હોય અને ગ્લાસીસ યુઝ કર્યા વગર કન્ટિન્યુઅસ ફોન્સ પર જોયા કરો તો એ નંબરના લીધે આંખને થતું નુકસાન વધી જાય છે. અને જો એ નુકસાન વધ્યા કરે અને આપણી કેર ન લઈએ તો બાળકોને આગળ જતાં આંખના પ્રોબ્લેમ્સ વધતા જાય છે. એ ન થાય એની માટે નાની ઉંમરથી જ બાળકોની કાળજી કરવી અને સ્માર્ટફોન્સથી દૂર રાખવા. બીજું, રેગ્યુલર એમની આંખની પડદાની અને આગળના કોર્નિયાની ઓફ્થાલ્મોલોજીસ્ટ પાસે રેગ્યુલર ચેકઅપ કરાવવું, જેનાથી જે પ્રોબ્લેમ્સ થોડા થોડા હોય, અર્લી ફેઝમાં હોય, સ્ટાર્ટિંગ ફેઝમાં હોય, એ આપણે ડિટેક્ટ કરી શકીએ, એની ટ્રીટમેન્ટ કરી શકીએ કે આગળ જતાં એ પ્રોબ્લેમ્સ વધે નહીં. થેન્ક યુ.